ધોરાજી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય હોય તેમ લાગી રહ્યું છે ધોરાજી શહેરની અંદર કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાળા નંબર ચૌદ ની જે જગ્યા પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે એકસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ અહીં પ્રાથમિક શિક્ષણ લેવા માટે આવી રહ્યા છે અહીંયા આધુનિક સાધનોથી બાળકોને શિક્ષણ તો આપવામાં આવી રહ્યું છે પ્રોજેક્ટર ડિજિટલ બોર્ડ અને લેપટોપના માધ્યમથી બાળકોને આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ એ શિક્ષણ કમર્શિયલ દુકાનની અંદર મેળવવા માટે બાળકો મજબૂર બન્યા છે આ સરકારી શાળા નંબર ચૌદ છેલ્લા અંદાજિત છપ્પન વર્ષ જેટલા લાંબા સમયથી કમર્શિયલ બિલ્ડિંગની દુકાનોની અંદર ચાલી રહી છે અહીંયા ધોરણ એકથી આઠમાં એકસો બાવન જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે આ શાળા એ સરકાર શિક્ષણ પ્રત્યેની નીતિનું ખાસ ઉદાહરણ બન્યું છે સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર આપવામાં આવે છે પરંતુ અહીં સરકારના તમામ દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે શાળા નંબર ચૌદ એ ઓગણીસો છાસઠથી શરૂ થઈ અને છેલ્લા છપ્પન વર્ષથી હાલ જ્યાં ચાલે છે તે એક સંસ્થા પાસેથી ભાડે રાખેલી દુકાનમાં ચાલે છે આ શાળામાં બાળકોને અભ્યાસ માટે સરકાર દ્વારા આધુનિક ટેકનિકથી સજ્જ સાધનો આપવામાં આવ્યા છે અહીં આ બાળકોને પ્રોજેક્ટર દ્વારા આધુનિક ઢબથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તો ક્લાસરૂમમાં ક્યાંય પણ હવા ઉજાસ માટે બારી નથી તો લોખંડના શટરવાળી દુકાનોમાં બેસીને આ બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે અહીં બાળકો માટે શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ નથી જેથી બાળકોને જાહેરમાં શૌચક્રિયા માટે જવું પડતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર જલ્દીથી જલ્દી શાળાનું નવું બિલ્ડિંગ બનાવવા માટે મંજૂરી આપે હું છેલ્લા ચારેક વર્ષથી અહીંયા ફરજ બજાવું છું હવે છેલ્લે છ મહિનાથી આ સ્કૂલ મંજૂર થઈ ગઈ છે અને ચાર નંબર જે સ્કૂલ છે બાજુમાં ત્યાંની આ સ્કૂલની મંજૂરી આવી છે ત્યાં અગિયાર રૂમ મંજૂર થયા પણ જે સ્કૂલ પાડવાની પણ મંજૂરી ચાર નંબર જે શાળા છે એને પાડવાની મંજૂરી પણ આવી ગઈ છે પણ જે તે સમયે ધારાસભાની ચૂંટણી હોવાના કારણે આપણે પાડી શક્યા નથી પણ હવે વેલાસર પડે જે ઉપલા અધિકારી કે પદ અધિકારી પાસે હું એવી આશા રાખું છું કે ચાર નંબર સ્કૂલ વેલાસર પડે અને ત્યાં નવું અમારે બિલ્ડિંગ બને એવી આશા ખાસ હું અધિકારી અને પદ અધિકારી પાસે કેમાં ચાલી રહી છે અટાણે તો તમે જુઓ જ છો આ જે છે એ અમારી અગિયાર દુકાનો જે શટરવાળી છે ઓગણીસો બાઈઠથી છેલ્લા ચાલી વર્ષથી આલે સાઠ વર્ષથી આ સ્કૂલ છે એ શટરવાળા મકાનની અંદર દુકાનોની અંદર ચાલે